એક્ઝામ્પલ નંબર ફોર છે પૂછવાના કે એક્ઝામ્પલ છે આ ખરેખર બેસ્ટ દાખલો છે ત્રણ ગુણમાં પણ પૂછાય પણ કરીએ સરસ દાખલો છે સદીશ એ વેક્ટર આઈ જે કે આઈ કેપ જે કેપ પ્લસ કે કેપ બી વેક્ટર

સી વન આપેલા હોય ને સમતલે સી થ્રી મળ ચાલો એ તો એક ઇઝી થઈ ગયું હવે સી વન આપેલા છે ને સમતલ એટલે એનું ઝીરો આપેલું છે સી થ્રી તમને મળી જાય જો સી વન ટુ વન અને સી ટુ સી ટુ ટુ હોય તો એ વેક્ટર

તમને ત્રણ સદીશો એ વેક્ટર બી વેક્ટર સી વેક્ટર આપેલા છે અને સી વેક્ટરમાં ત્રણે ત્રણ અજ્ઞાત છે પ્રશ્ન શું છે કે જો સી વનની કિંમત વન હોય અને સી ટુની કિંમત ટુ હોય તો એ વેક્ટર બી વેક્ટર સી વેક્ટર સમતલી બને તે માટે સી થ્રી મેળવે સી થ્રી તો મળી જશે આપણે બરાબર કે આ ત્રણેય સમતલીને પેટી ઝીરો લઈ લે એટલે સી વન છે સી થ્રી તો મળવાના છે પણ બીજો પ્રશ્ન કો ટોપિક સરસ છે સી ટુ માઇનસ વન સી થ્રી માઇનસ વન સી અને સી થ્રીની કિંમત આપેલી છે તો સાબિત કરો કે સીવડની કોઈ પણ કિંમત માટે આ સમતલે નથી એટલે કે એનું બોક્સ પ્રોડક્ટ લઈ લે અને એની અંદર સીવનની કિંમત કોઈ મૂકીએ તો એ જીરો ન થાય એવું આપણે કહેવાય સમતલે નથી સમતલે હોય એની સરસ શૂન્ય છે સમતલે ન હોય તો નોટ જીરો બરાબર ચલો પેલા તો અહીં સદી ડેટામાં લખીએ એ વેક્ટર છે આઈ કેપ

એ વેક્ટર બી વેક્ટર સી વેક્ટર સમતલિય બને તે માટે સી થ્રીસો તથા બી વેક્ટર સી વેક્ટર સમતલ્ય હોવા માટે એ સમતલ્ય હોય એના માટે એનો નિશ્ચય એનો બોક્સ પડખવું હોય જીરો તથા એ વેક્ટર બી વેક્ટર સી વેક્ટર બરાબર જીરો સમતલ્ય હોય તો લખો ને ખાલી હોય તો બરાબર હવે એ વેક્ટર ને એમ મૂકો જી એ વેક્ટર ને એમ શું છે વન 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 છે ને વન 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 બી વેક્ટર ના આઈ છે એટલે ખાલી વન ઝીરો ઝીરો જે છે ને કે પણ નથી અને એમ સી વન સી ટુ સી થ્રી બરાબર ઝીરો તમારી પાસે સી વન ને સી ટુ ની કિંમતો અહીંયા આપેલી છે મૂકી દો અહીં તેથી નિશ્ચય એકમાં વન વન વન

મળી ગઈ સી થ્રી ની કિંમત કે સી થ્રી ની કિંમત ટુ હોય ને તો એ સમતલ્ય થાય કન્ફર્મ છે અને સી વન સી વન ને ટુ હોવા જોઈએ પછી બીજો ક્વેશ્ચન શું કીધું ઓપ્શન નંબર બી આ થોડુંક સમજવાનું જો સી ટુ માઇનસ વન ને સી થ્રી વન હોય તો સી વન ની કોઈ પણ કિંમત માટે સમતલ્ય નથી એમ એટલે સી ટુ આપણે માઇનસ વન ને સી થ્રી વન લઈને દાખલો ગણીએ હવે સી ટુ ઇક્વલ ટુ માઇનસ વન તથા વન માટે ચલોનું પેટી ગુણન એ સમતલ્ય નથી એટલે બોક્સપોટક ઝીરો નથી એમ સાબિત કરવાનો છે બોક્સપોટક ઝીરો નથી એમ સાબિત કરવાનું છે તો એ વન એ વેક્ટરના એમ શું છે વન 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 બી વેક્ટરના વન જીરો જીરો સી વેક્ટરના સી વન સી સી થ્રી

અહીંથી અમલો વન સી વન ગુના જીરો એટલે સી વન વન માઇનસ વન જીરો કેટલા થયા માઇનસ વન માઇનસ વન માઇનસ ટુ નોટ જીરો ટૂંકમાં સી વન બિલોંગ્સ ટુ તમે આર લો તો અહીંયા રિઝલ્ટમાં તો કાંઈ ફેર પડવાનો નથી એ આવી પરિસ્થિતિ હોય ને તમને સમજાય છે શું થતું હોય તમને એમ કહે ને કે સી વનની આમ પ્રશ્ન એવો છે સી વનની કોઈ પણ કિંમત માટે સમતલ નથી જ્યારે કોઈ અજ્ઞાતની કોઈ પણ કિંમત માટેની ચર્ચા કરેલી હોય ને બેટા ત્યારે એટલું યાદ તમારે રાખવાનું કે એનો સહગુણક શું હોય શૂન્ય તો જ વાત કરી હોય ને સીવન તમે બિલોન્સ ટુ આર લ્યો તો શું ફેર પડે કારણ કે એનો સહગુણક જ શૂન્ય જો સીવનનું સીવનમાં શું આવે એ વન આ માઇનસ વન સીવન ગુના જીરો જીરો થઈ જાય સીવન ઇન્ટુ જીરો સીવનનો સહગુણક જ શૂન્ય થઈ જાય એટલે સીવનની કિંમત આરમાંથી કોઈ પણ લ્યો આ સમતલી બનવાના નથી આમ શું કીધું છે સીવનની કોઈ પણ કિંમત માટે સીવનની કોઈ પણ કિંમત માટે એ વેક્ટર 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 સમતલ્ય સમતલ્ય નથી નથી સમજાય છે કે નહીં હે સ્પષ્ટ જ છે એકદમ ઈજી આ તો એકદમ સરળ છે આ દાખલો એમાં જયારે સમજો પાછો ફરીથી સી ટુ સી થ્રી તમને આપેલા છે હવે એને પ્રશ્ન કરો કે સિવની કોઈ પણ તમે કિંમત લો ને એ સમતલ્ય ન થાય પાયેલ તો સમતલ્ય ક્યારે કોઈ વસ્તુ ન થાય એનું પેટી નોટ જીરો હોય તો અને ખરેખર એનું પેટી નોટ જીરો મિલું માઇનસ ટુ તો આમાં સી નો તો કંઈ ફાળો નથી આમાં ભાઈ હવે આમ હોત જઈએ આમ તો કહી શકાય સી ની કિંમત તું લ્યો ને તો જીરો થઈ જાય પણ સી જ અહીંયા છે નહીં તો સી વન છે નહીં તો સી ની કોઈ પણ કિંમત લ્યો શું ફેર પડશે ગોપાલ બરાબર કે નહીં એટલે એના જેવું છે એટલે નોટ જીરો એટલે સી ની કોઈ પણ કિંમત માટે શૂન્ય નથી બરાબર ચલો નેક્સ્ટ જોઈએ બેટા નંબર ફાઈવ નંબર ફાઈવમાં કીધું છે સાબિત કરો કે સાબિત કરો કે ફોર આઈ કેપ પ્લસ એટ જે કેપ પ્લસ કે કેપ ટુ આઈ કેપ પ્લસ ફોર જે કેપ પ્લસ સિક્સ કે કેપ તમને સદીશ આપેલા છે થ્રી આઈ કેફ

ચાર બિંદુઓ સમતોલ્ય છે થાય ફાઈવ એટ ફાઈવ ઓકે હાલો આ સ્થાન સદી ધરાવતા આ ચારેય બિંદુ હોય ને સમતોલ્ય છે સમતલ એવા માટેની સરસ શું હતી એનું પેટી ગુણન જીરો જો બેટા આ એમ થાય છે કે આ એક સમતલ છે આ સમતલમાં ચાર બિંદુઓ આવેલા એ બી સી અને આ ટી આ ચારે ચાર બિંદુઓ એક જ સમતલમાં છે એવું સાબિત કરો તો આપણે ખ્યાલ છે જો હું એ બી સદી એ બી સદીશ એસી સદીશ ને એસ સદિશ સદીશ આ નથી બનતું પેટિક્યુલન બોક્સ પ્રોડક્ટ જીરો સાબિત કરી દઈ તો એનો અર્થ એમ કે આ ત્રણેય સદીશો સમતલિય સદીશો થયા તો સમતલિય સદીશો થયા એટલે એ સમતલિય બિંદુઓ સાબિત થઈ ગયા તો ધારો કે આપણે એના આમ ધારો કે આ એ આઈ એ બી સીડીના સ્થાન સદીશ તો આપેલા છે એ એનો સ્થાન સદીશ શું છે ફોર આઈ પ્લસ એટ જે પ્લસ ટ્વેલ સ્થાન સદીશ તમને આપેલ છે ટુ આઈ પ્લસ ફોર નો સ્થાન સદીશ તમને આપેલ છે થ્રી આઈ પ્લસ ફાઈવ જે પ્લસ ફોર કે અને ડીનો સ્થાન સદિશ એ પણ આપેલો છે ફાઈ આઈ પ્લસ એટ જે પ્લસ આમ આપેલા છે વાણાથી બનતા સદીશો હવે આપણે લઈ લઈએ એ બી સદીશ એ સદીશ એટલે બી ના સ્થાન સદિશ છે એમાંથી એનો સ્થાન બાદ ટુ આઈ કે

પ્લસ ટ્વેલ કે જોજી ફાય માઇનસ ફોર એટલે આઈ એટ માઇનસ એટ તો એ લખવાની જરૂર નથી તો ઝીરો થઈ જશે બરાબર ને બરાબર ત્યારબાદ ફાઈ માઇનસ ટ્વેલ એટલે માઇનસ સેવન કે કે પામથી એડી સદિશ હવે આ ત્રણેય સદીશો સમત હોવા માટેની શરત છે એનું પેટી ગુણ તો હવે એબી બી એસી સદીશ અને એડી સદીશ આપણે એનું પેટી ગુણન લઈ લઈએ બોક્સ પ્રોડક્ટ તમને ખ્યાલ છે બોક્સ પ્રોડક્ટ એટલે નિઃયું એ બી સદીશ ના માઇનસ ટુ માઇનસ ફોર માઇનસ સિક્સ માઇનસ સિક્સ હેડી ત્યારબાદ એસી માઇનસ વન માઇનસ થ્રી માઇનસ એટ એડી વન જીરો માઇનસ સેવન જોજો એમાં વાય આમ નથી જે ઘટકવાળો બરાબર આઈ જે કે પ્રમાણે ચાલો વિસરણ કરીએ માઇનસ ટુ

આ ત્રણેય સદીશો સમતલ્ય સદીશો છે બિંદુઓ કેવા છે સમતલ્ય જે સાબિત થાય છે તેથી આપેલ બિંદુઓ આપેલ બિંદુઓ સમતલ્ય છે જે સાબિત થાય છે એકદમ સરળ દાખલો છે બરાબર કે ભાઈ

ચાર બિંદુઓ સમતલ્ય છે એટલે એનાથી બનતા સદીસો એબી બી સદીસ એસી સદીશની એસી એડી સદીસનો બોક્સ પ્રોડક્ટ તો ઝીરો થાય ને હમણાં આપણે ઘણી તો સરસ દાખલો છે જો પહેલાં તો અહીં તમને એ આપેલો થ્રી ટુ વન પહેલું બિંદુ બી ફોર એક્સ ફાઈ સી ફોર ટુ માઇનસ ટુ અને ડી આપેલું સિક્સ ફાઈ માઇનસ વન આ ચારેય બિંદુથી બનતા સદીશો સુધી એબી બી સદીશ એટલે બી ના સ્થાન સુધી બી નો સ્થાનથી જો શું થાય ફોર આઈ કેપ એક્સ જે કેપ અને ફાઈવ કે કેપ ફોર આઈ એક્સ જે પ્લસ ફાઈવ કે કેપ માઇનસ એનો સ્થાન સ્થાનથી થ્રી ટુ વન થ્રી આઈ ટુ જે પ્લસ કે કેપ આઈ જે કે આપી દો ને એક્સમાં એમ જેમ સરળ છે ને એ તો ખ્યાલ આવે ને તો ફોર માઇનસ થ્રી એટલે આઈ કેપ

એટલે સિક્સ માઇનસ થ્રી થ્રી આઈ કેપ ફાઇવ માઇનસ ટુ પ્લસ થ્રી જે કેપ માઇનસ કે માઇનસ કે માઇનસ ટુ કે કેમ રેડી આમ બની ગયા સિક્સ માઇનસ થ્રી થ્રી ફાઇવ ટુ થ્રી ભૂલનું પડે ધ્યાન આપજો રેડી તો આનાથી બનતું જે પેટીગુણન છે એ કેવું થાય ઝીરો કારણ કે એ સમતલી આપેલું છે હે બિંદુઓ સમતલી હોવાથી પણ બિંદુઓ સમતલ્ય હોવાથી એ બિંદુઓ સમતલ્ય છે એ બિંદુઓને પરસ્પર જોઈન કરીએ જે સદીશો બને એ સમતલ્ય થાય એક જ સમતલમાં આવેલા હોય એથી એ બી સદીશ પછી એસી સદીશ અને એડી સદીશ એ પણ સમતલ્ય સદીશ થાય તો એનાથી બનતું પેટી ગુણન શું થાય જીરો ચલો એ બી સદીશ નહીં એમ વન એક્સ માઇનસ ટુ ફોર વન એક્સ માઇનસ ટુ ફોર એસી સદીશ વન જીરો માઇનસ થ્રી જો જે નથી યાદ રાખજો જે આમ નથી થ્રી થ્રી માઇનસ ટુ બરાબર જીરો ચલો વન જીરો પ્લસ નાઇન નાઇન માઇનસ એક્સ માઇનસ ટુ અહીંયા ધ્યાન આપજો કાઉન્સ કરજો ભાઈ બેટા બે પદ છે પાયલ એક્સ માઇનસ ટુ બરાબર અહીંયા તમજો માઇનસ ટુ પ્લસ નાઇન એટલે સેવન થશે માઇનસ ટુ પ્લસ નાઇન સેવન પ્લસ ફોર જીરો સોરી થ્રી માઇનસ જીરો થ્રી જીરો આ થશે નાઇન .....7X, સેવન એક્સ પ્લસ ફોર્ટીન પ્લસ ટ્વેલ્વ જીરો ટ્વેલ્વ ફોર્ટીન ટ્વેન્ટી સિક્સ પ્લસ માઇન થર્ટી ફાઈવ સેવન એક્સ બરાબર થર્ટી ફાઈવ થશે ને ચૌદ ને બાર છવ્વીસ નવ પાંત્રીસ આ બધું પ્લસથી એટલે એક્સ બરાબર મળશે તમને ઘણી બિંદુઓ આપેલા છે ભાઈ બિંદુઓ સમતલમાં આવેલા છે એક જ સમતલમાં એટલે એનાથી બનતા સદીસો સમતલે સદીસો થાય ગોપાલ રેડી અને એનું પેટી ગુણન જીરો થાય એકદમ સરળ છે સદી શું મેળવાના છે પ્લસ એનું પછી પેટી ગુણન લેવાનું છે ઓકે ચલો એક્ઝામ્પલ નંબર સેવન બહુ ટોપ છે જો આ ત્રણેય સદી એ વેક્ટર બી વેક્ટર બી વેક્ટર સી વેક્ટર ને સી વેક્ટર વેક્ટર સમતલી હોય તો સાબિત કરો કે એ વેક્ટર બી વેક્ટર ને સી વેક્ટર સમતલ્ય બહુ બહુ સરસ દાખલો છે સેવન નંબર 5 સ્ટાર કરી નાખું છું એમાં યામ તો બેટા આપેલા નથી બરાબર એટલે સાદરૂપ થિયરી ટાઈપ આપવાનું છે જો એ વેક્ટર વત્તા બી વેક્ટર

વેક્ટર વેક્ટર વેક્ટર વેક્ટર વેક્ટર અને અને છે 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 આ ત્રણ સમતલ્ય હોય તો શું શું આપેલું સાબિત કરવાનું બહુ ટોપ બહુ સરસ એટલે ફાઈવ સ્ટાર્સ એને એવું કીધેલું છે કે અહી બરાબર સમજો અહી એ વેક્ટર પ્લસ બી વેક્ટર બી વેક્ટર પ્લસ સી વેક્ટર અને સી વેક્ટર પ્લસ એ વેક્ટર એ સમતલ્ય છે કીધું હોય ને સમતલ્ય હોય તો આ ત્રણેય સદીશો સમતલ્ય છે ભાઈ હું વારંવાર તમને કહું છું તમને કોઈ એક અક્ષરમાં લખેલું હોય તો આવડે એવું જરૂરી નથી એ વેક્ટર બી વેક્ટર સી વેક્ટર સમતલ્ય હોય તો શું લખતા નક્ષ પેટી ગુણનમાં એ વેક્ટર બી વેક્ટર સી વેક્ટર લખતા ને તમે તો એને બદલે એ વેક્ટર વધતા બી વેક્ટર બી વેક્ટર વધતા સી વેક્ટર સી વેક્ટર વધતા એ વેક્ટર ગોપાલ તો એનું પેટી ગુણન શું થાય આમ જામ a વેક્ટર વત્તા b વેક્ટર b વેક્ટર વત્તા c વેક્ટર c વેક્ટર વત્તા a વેક્ટર આ પેટી શું થાય 0 આમ થાય તો એક અક્ષરમાં તો એક અક્ષરમાં લખવાનું જૂથમાં આપેલું તો જૂથમાં લખવાનું સ્વાભાવિક છે તો સાબિત કરો કે a વેક્ટર so, b વેક્ટર c વેક્ટર સમતલ છે તમારે સાબિત હવે આમ કરવાનું છે a વેક્ટર b વેક્ટર ને આ ત્રણેય સમતલ કેરા હોય એનું પેટી શું શું થાવું જોઈએ તમારે આ સાબિત કરવાનું છે આમ આમાંથી આમાં એન્ટ્રી મારવાની છે સમજાય ને તૃપ્તિ બરાબર આવું તને આપેલ છે અને આવું સાબિત કરવાનું યામ તો આપેલા નથી યામ લઈને દાખલો ગણો તો પણ બને પણ થોડુંક ડિફિકલ્ટી બને સમય માંગેલી ફટાફટ લખવા યા બધીને તો હવે આપણે તમને એક સમજાવ્યું હતું ખબર છે કે ભાઈ આમ હોય એ વેક્ટર બી વેક્ટર સી વેક્ટર છે એને બીજી રીતે કેવી રખાય તો એને આમ લખતા આપણે પેલાનો ડોટ છેલા બેનો ક્રોસ ઇજ બોક્સ લખતા કે નહીં પેલાનો ડોટ છેલા બેનો ક્રોસ પણ આવી રીતે લખી શકાય ચલો પેલો સદીશ કોણ છે એ વેક્ટરતા બી વેક્ટર જો કાઉસ કરજો બે પદ છે ડોટ છે એ બે નો આમ ક્રોસ એ મોટો કાઉસ કરો આ પેટી ગુણન નથી બેઠા એ કાઉસ છે મોટો હા કાઉસ નિશાની છે હા આ પેલા સદીશ નો ડોટ છેલા બેનો ક્રોસ એટલે પેટી ગુણન થઈ ગયું બોક્સ આ ભાઈ આ પેટી ગુણન નથી મોટો કાઉન્સ છે હો મીરા સમજાય ને રેડી આ પેલો સદીશ એનો ડોટ આ છેલ્લા બેનો ક્રોસ છેલ્લા બેનો ક્રોસ કરવા માટે મારે મોટો કાઉન્સ કરવો કે વધારે પદ છે ને આ તો એક એક પદ છે ચાલો હવે વિસ્તરણ કરીએ આનું થોડુંક આનું વિસ્તરણ અંદર કરી નાખીએ આ બેનું અંદર વિસ્તરણ કરીએ આ એ વેક્ટર વત્તા બી વેક્ટર ડોટ કાઉન્સમાં જો હલો આ બી વેક્ટર

તો પેલા જો આ એ વેક્ટર આ એ વેક્ટર ત્રણેય સાથે ડોટ હું લઉં બી વેક્ટર એ વેક્ટર ડોટ સી વેક્ટર ક્રોસ એ વેક્ટર આલું પૂરું વાત પછી કોની વાત બી વેક્ટરની બી વેક્ટર બધી સાથે ડોટ કરશે પ્લસ બી વેક્ટર ડોટ બી વેક્ટર ક્રોસ સી વેક્ટર પ્લસ

આ એ વેક્ટર બી વેક્ટર સી વેક્ટર શેમાં પેટી ગૂંડનમાં કે પહેલાંનો ડોટ છેલ્લા બેનો ક્રોસ ઈજ બોક્સ આ પહેલાંનો ડોટ છેલ્લા બેનો ક્રોસ એટલે પેટી ગુણન આ એ વેક્ટર બી વેક્ટર એ વેક્ટર એમાં પણ એમ જ છે પહેલાંનો ડોટ છેલ્લા બેનો ક્રોસ એટલે બોક્સ એ વેક્ટર બી વેક્ટર એ વેક્ટર પ્લસ અહીંયા શું બનશે એ વેક્ટર સી વેક્ટર એ વેક્ટર એ વેક્ટર સી વેક્ટર એ વેક્ટર પ્લસ અહીંયા શું બનશે

નમૂના હે જો આ સમાન છે જો આ એ વેક્ટર એક આનો આનો જવાબ 0 આ એ વેક્ટર એ વેક્ટર આનો જવાબ 0 સમાન છે બી વેક્ટર બી વેક્ટર આનો જવાબ 0 બે ટી બે આનો જવાબ 0 આમ આનું રોટેશન કરી નાખી હું બરાબર જો એટલે આ શું છે આ એ વેક્ટર બી વેક્ટર સી વેક્ટર પેટી સમાન આ બે હાર સમાન બને ને નિશાયકમાં ને નિશાયક લેજો તો હારનો સમાન બને એમ બે સમાન સદિશો બોક્સ બોટકમાં 0 થઈ એટલે એની વેલી 0 પ્લસ આની પણ જીરો આમાં પણ સમાન આવે આમાં તો આ એક વાર ને એક વાર બે વાર થઈ ગયું ટુ એ વેક્ટર બી વેક્ટર સી વેક્ટર જીરો ટુ ને છેદમાં જવા દો એ વેક્ટર બી વેક્ટર સી વેક્ટર

તમને ત્રણ સદીશો સમતલે આપેલા છે એનું પેટી ગુણન છે એની ઉપરથી એ વેક્ટર બી વેક્ટર સી વેક્ટર નું પેટી ગુણન સાબિત કરવાનું છે યાદ રાખજો એ આ સિસ્ટમ લીધી કઈ છોકરાઓ કે ત્રણ સદીશો સમતલ વેલી નું પેટી થાય ને એટલે આની અંદર આપણે શું ઓલી સિસ્ટમ લીધી પહેલાનો ડોટ છેલ્લા બે ક્રોસ ઇઝ બોક્સ બરાબર ને પેલાનો ડોટ આખો સદીશ છે ડોટ આ છેલ્લા બે ક્રોસ આ આ કામુસ છે નથી પેટી પછી અંદર વિસ્તરણ જો આ બી વેક્ટર આ સી વેક્ટર ને ગુણે આ બી વેક્ટર એ વેક્ટર ને ગુણે સી વેક્ટર સી વેક્ટર સી વેક્ટર એ વેક્ટર બી વેક્ટર ક્રોસ સી વેક્ટર બી વેક્ટર ક્રોસ એ વેક્ટર સી વેક્ટર ક્રોસ સી વેક્ટર સી વેક્ટર ક્રોસ એ વેક્ટર આ સમાન સદિશ છે એનો ક્રોસ પ્રોડક્ટ શૂન્ય સદિશ થાય એટલે એ પદ તો નીકળી ગયું બાકીના ત્રણે ત્રણ પદ છે હવે આ બે સદિશ છે જો વચ્ચે ડોટ ની નિશાની છે આ એ વેક્ટર છે ને આ ત્રણેય સાથે ડોટ કરશે એટલે એ વેક્ટર ડોટ બી વેક્ટર ક્રોસ સી વેક્ટર એ વેક્ટર ડોટ બી વેક્ટર ક્રોસ એ વેક્ટર એ વેક્ટર ડોટ સી વેક્ટર ક્રોસ એ વેક્ટર પ્લસ પછી બી વેક્ટરનો વારો આ બી વેક્ટર ત્રણેય સાથે ડોટ કરશે બી વેક્ટર ડોટ બી વેક્ટર ક્રોસ સી વેક્ટર બી વેક્ટર ડોટ બી વેક્ટર ક્રોસ એ વેક્ટર બી વેક્ટર ડોટ સી વેક્ટર ક્રોસ એ વેક્ટર પાછું ઓલું થયું આ પહેલાનો ડોટ છેલા બેનો ક્રોસ ઇઝ બોક્સ એટલે આને લખાય એ વેક્ટર બી વેક્ટર સી વેક્ટર પેટી ગુણનમાં એ પણ એમ પહેલાનો ડોટ છેલા બેનો ક્રોસ ઇટ બોક્સ એ વેક્ટર બી વેક્ટર એ વેક્ટર આ બધું એવી રીતે લખેલું છે અને પેટી અંદર શું આવે કે બે સમાન સદિશ હોય તો જવાબ 0 થઈનો થાય જો અહીંયા બે સમાન છે જીરો થાય અહીંયા સમાન છે ઝીરો થાય સમાન છે જીરો સમાન છે ઝીરો અને આનું રોટેશન આના રોટેશનમાં ફેરો તો એ બી સી એટલે એક વાર બે વાર જીરો જે સાબિત થાય છે બહુ સરસ દાખલો છે બરાબર નેક્સ્ટ જોઉં અહીં સ્વાધ્યાય આપણે પૂર્ણ કરીએ છીએ દસ પોઈન્ટ પાંચ આપણે પૂર્ણ કરીએ છીએ હવે તેને ઉદાહરણ થોડાક લેવાના છે